હવે યાદ રાખજો, યુક્લિડે નોંધેલા સ્વયં સિદ્ધ સત્યો, યુક્લિડે નોંધેલા સ્વયં સિદ્ધ સત્યો. તો યુક્લિડે જે સ્વયં સિદ્ધ સત્યો નોંધ્યા એમાં કોઈ ક્રમ નથી. આપણે ક્રમ યાદ નથી રાખવાનો, મગજમાં રાખજો. આપણે તો ખાલી એને કયા કયા સ્વયં સિદ્ધ સત્યો નોંધ્યા હતા એ આપણે જોવાના છે, ક્રમ ગમે તે લઈએ. બરોબર, આપણે હમણાં હાલ જે ઉદાહરણ આપ્યું આપણે તફાવતમાં, એ સ્વયં સિદ્ધ સત્ય હતું. એટલે આ પહેલું સ્વયં સિદ્ધ સત્ય, પણ એક વસ્તુને સમાન હોય, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય, આ એને પહેલું સ્વયં સિદ્ધ સત્ય કીધું કે ભાઈ એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ એકબીજાને પણ સમાન હોય. દાખલા તરીકે હવે આપણે અહીંયા લખીએ એ બી બરાબર પી ક્યુ અને એ બી બરાબર એક્સ વાય, તો આ પી ક્યુ અને એક્સ વાય કેવા થાય? સરખા. હોય તો પી ક્યુ બરાબર એક્સ વાય, આ સ્વયં સિદ્ધ સત્ય છે. બીજી વસ્તુ, અહીંયા સરખું હોય, કોઈ પણ સરખું જ્યારે આપ્યું હોય બે, એની અંદર આપણે સરખું ઉમેરીએ તો એનો સરવાળો સરખો રહે. બરોબર, સરખામાં આ બીજું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. આ બીજું એનું સનાતન સત્ય એટલે સ્વયં સિદ્ધ સત્ય હતું. આપણે જોઈએ કે દાખલા તરીકે અહીંયા બે ખૂણા સરખા આપ્યા છે, ખૂણો એ બરાબર ખૂણો બી. બરાબર, આપણે આગળ એમ લખો તો એનું માપ કહેવાય, એટલે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી. પણ હવે આ નવમા ધોરણમાં આગળ તમે એમ ન લખો તો પણ ચાલે, આપણે એમ લખીએ ચલો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી. એનો મતલબ ખૂણા એનું માપ અને ખૂણા બીનું માપ સરખું છે. હવે આ બંને ખૂણાની અંદર, દાખલા તરીકે ખૂણો એ 60નો છે, ખૂણો બી પણ 60નો છે, એટલે બે સરખું છે. હવે એમાં આપણે એક ખૂણો પી, 30નો ખૂણો પી અંદર ઉમેરીએ તો આમાં 30 ઉમેર્યા એટલે 60 ને 30 90 થયા, આમાં 30 ઉમેર્યા તો 60 ને 30 90 થયા, એટલે સરવાળો સરખો થાય. એનો મતલબ બંનેમાં એક ખૂણો બીજો ઉમેરીએ એટલે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો પી બરાબર માપ ખૂણો બી વત્તા માપ ખૂણો પી. એટલે આ સરખું ઉમેરીએ તો પણ સરવાળો કેવો થાય? સરખો. એનું ત્રીજું સ્વયં સિદ્ધ સત્ય હતું, આપણે જેમ ઉમેર્યું એમ આપણે બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે. તો સરખામાં એટલે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે, બાદ બાકી સરખી રહે. બરોબર, આની જેમ
આપણે અહીંયા દાખલા તરીકે હાલા લીધું છે એમ જ કે માપખૂણો એ બરાબર માપખૂણો બી છે. હવે આમાંથી સરખો ખૂણો પી બાદ કરીએ તો માપખૂણો એ માઇનસ માપખૂણો પી બરાબર માપખૂણો બી માઇનસ માપખૂણો પી, જવાબ સરખો આવે. દાખલા તરીકે બંને 60-60 હતા અને આપણો પી ખૂણો 30 હતો, તો અહીંયા 60માંથી 30 ગયા એટલે 30 વધ્યા, અહીંયા પણ 60માંથી 30 ગયા એટલે 30 વધ્યા, એટલે આને સનાતન સત્ય કહેવાય, સ્વયં સિદ્ધ સત્ય કહેવાય એમ. એના માટે સાબિતી આપવાની જરૂર નથી આપણે એમ. ચોથું, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે. એકબીજાને સરખી રહે એટલે સરખી હોય એમ. દાખલા તરીકે આ રેખાખંડ AB છે આપણો અને રેખાખંડ XY છે, તો આ રેખાખંડ AB અહીંયા રેખાખંડ XY, તો આ રેખાખંડ AB ઉપર આ રેખાખંડ XY બંધ બેસે છે. અહીંયા અહીંયા રેખાખંડ AB પર રેખાખંડ XY બંધ બેસે છે એટલે બંને સરખા છે, બંધ બેસે છે એનો મતલબ બંનેના માપ સરખા, એટલે AB બરાબર XY. આ AB ઉપર જ XY બંધ બેસતું હોય અને AB નું માપ 5 સેમી હોય તો XY નું માપ પણ શું થાય? 5 સેમી થાય. આ ચોથી પૂર્વ આ સ્વયં સિદ્ધ સત્ય હતું. હવે પાંચમું, આખું હોય તો એના ભાગ કરતાં હંમેશા મોટું હોય. તો આખું તેના ભાગ કરતાં મોટું હોય છે, મોટું હોય છે. હવે આપણને અહીંયા હું એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે અહીંયા હું લખું છું માપ ખૂણો A, અહીંયા લખું દાખલા તરીકે હું અહીંયા લખું છું આખું એના ભાગ કરતાં મોટું હોય છે. અહીંયા મેં લખ્યું માપખૂણો A બરાબર માપખૂણો B વત્તા માપખૂણો C. આનો મતલબ એ ત્રિકોણના 3 ખૂણાઓ છે, એમાં A ખૂણાનું માપ B અને C ખૂણાના સરવાળા જેટલું છે, બરોબર? તો આ A ખૂણાના આપણે 2 ભાગ પાડ્યા, B અને C. દાખલા તરીકે અહીંયા A ખૂણો તમે ગમે લઈ શકો. A ખૂણો દાખલા તરીકે મેં 90 લીધો, સમજો. આ B ખૂણો મેં 50 લીધો અને C ખૂણો મેં 40 લીધો, બરોબર? તો આ 90ના 2 ભાગ થયા 50 અને 40. તો આનો મતલબ આ 90 છે એના આ બંને ભાગ કરતાં મોટું હોય, એટલે આખું એના ભાગ કરતાં મોટું હોય છે એનો મતલબ. માટે અહીંયા માપ ખૂણો A અને મોટું એટલે એને ગ્રેટર ધેન કહેવાય, એ ગ્રેટર ધેન માપ ખૂણો B અને માપ ખૂણો A એ ગ્રેટર ધેન માપ ખૂણો C, એટલે આ
મું આખું એ એના આ ભાગ કરતાં મોટું હોય અહીંયા એમ કહેવા માગે છે. એની છઠ્ઠી સ્વયં સિદ્ધ સત્ય, તો છઠ્ઠા સ્વયં સિદ્ધ સત્યમાં એવું છે, સરખી વસ્તુઓના બમણા અહીંયા સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. એકબીજાને સમાન હોય છે. હવે યાદ રાખજો, આ એક સરખી વસ્તુ સી છે, યાદ રાખજો. આ સરખી વસ્તુ સી હતી, એના મેં બમણા કર્યા, ટુ સી, બરોબર. આ સરખી વસ્તુ સી હતી, એના મેં બમણા કર્યા, ટુ સી, બરોબર. આને આપણે ચોક્કસ નામ આપી દઈએ કે સરખી વસ્તુના બમણા, એટલે એ બરાબર ટુ સી લખ્યું અને અહીંયા બી બરાબર ટુ સી લખ્યું, બરોબર. તો આપણને ખબર છે કે આ ટુ સી છે, માટે એ અને બી બંને કેવા થાય, સરખા, એટલે એ બરાબર બી, એમ બંને સરખા થાય. આને એમ કહેવાય સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. સેમ ટુ સેમ એવું કે સરખી વસ્તુના આપણે અડધા કરીએ તો પણ એકબીજાને સમાન હોય છે, એટલે એક જ વસ્તુઓના અડધા. આ સાતું, એક જ વસ્તુ બોલીએ અથવા સરખી વસ્તુ બોલીએ, એક જ વસ્તુ, વસ્તુઓ અથવા સરખી વસ્તુઓ ના અડધા કરીએ એ પણ એકબીજાને સમાન હોય છે. અડધા અહીંયા એકબીજાને સમાન થાય, સમાન થાય. દાખલા તરીકે આપણે હમણાં જોયું એમ, અહીંયા જે બમણા કર્યા એની જગ્યાએ મેં અડધા કર્યું, સીના છેદમાં બે. અહીંયા આગળ પણ મેં લખ્યું સીના છેદમાં બે. હવે આને હું ચોક્કસ નામ આપી દઉં કે એ બરાબર સીના છેદમાં બે અને બી બરાબર સીના છેદમાં બે, તો એ ને બી સરખા થાય, એટલે એ બરાબર બી થાય, એમ. ઓકે, તો આ સાત એ યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો હતા. યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાય કે યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો લખો, તો આપણે આ સાત લખવાના છે આજે આ સમજાયા એ. અને તમને એક વાક્યમાં પૂછાય કે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય, એ યુક્લિડનું શું છે, તો જવાબ સ્વયં સિદ્ધ સત્ય. અથવા ખરા ખોટામાં પૂછાય કે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય, એ યુક્લિડની પૂર્વધારણા છે, તો ખોટું. અને એમ કે એ યુક્લિડનું સ્વયં સિદ્ધ સત્ય છે, તો સાચું. એટલે ખરા ખોટામાં પણ આવે, એક વાક્યમાં પણ આવે, અને આખો સવાલ બે વાક્યમાં પણ આવે, એટલે બે માર્ક્સમાં, સોરી, બે માર્ક્સમાં આવી શકે કે ભાઈ યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો જણાવો. હવે આપણે આ મુદ્દો આવતો નથી, પણ આપણે સમજવાનો છે કે યુક્લિડે જે સ્વયં સિદ્ધ સત્યો નોંધ્યા એની પણ કેટલીક મર્યાદાઓ હતી. તો યાદ રાખજો, યુક્લિડે નોંધેલા નોંધેલા
स्वयं सिद्ध सत्योनी मर्यादाओ जनाओ। मर्यादाओ एटले का एनी एनी जे कहवानो मतलब शू शू एनी लिमिटेशन हती के जे आपणे एनी मर्यादा एटले एक प्रकारनी एनी खामीओ एम का आ जे स्वयं सिद्ध सत्यो छे ए अमुक प्रकारना माप माटे छे। आ स्वयं सिद्ध सत्यो बधा माटे नथी, અમુક પ્રકારના માપ માટે છે। દાખલા તરીકે ખૂણો લીધો, રેખાખંડ લીધો, એમ કે એ અમુક પ્રકારના માપ માટે છે, એટલે આ એની એક મર્યાદા છે એમ, બરોબર। તો પહેલી મર્યાદા કે એટલે યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો, એટલે ડાયરેક્ટ આપણે એવું લખતા નથી, ઉપર નોંધેલું છે એટલે તે એમ જ લખી નાખીએ છીએ આપણે। તો એની પહેલી મર્યાદા તો તે અમુક પ્રકારના માપ માટે જ છે, અમુક પ્રકારના માપ માટે જ છે, બધાને લાગુ પડતું નથી, આ એની મર્યાદા છે। બીજું કે આની અંદર સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સરખામણી અને સરવાળો થઈ શકે, આમાં સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓ હોય તો, પણ જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિઓ હોય તો એના માપનો સરખાવી શકાય નહીં, એનો સરવાળો ના થઈ શકે। દાખલા તરીકે તમે અહીંયા ખૂણો લીધો કે ખૂણો એ બરાબર મેં ખૂણો બી લખ્યો, પણ આ ખૂણા એની આરે હું એમ લખું કે વર્તુળ એ બી સી, તો આનો સરવાળો ના થાય। આ વર્તુળ લખ્યું મેં, ખૂણો વત્તા વર્તુળ, તો અહીંયા આગળ પણ ખૂણો વત્તા વર્તુળ આનું કંઈ થાય નહીં। એટલે કહેવાનો મતલબ આ એની બીજી મર્યાદા હતી કે સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સરખામણી અને સરવાળો થઈ શકે। સમાન પ્રકારની અહીંયા ભૌમિતિક આકૃતિઓ આકૃતિઓ હોય તો એની સરખામણી અને સરખામણી અને સરવાળો થઈ શકે। સરવાળો થઈ શકે, પરંતુ જુદા જુદા પ્રકારની જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિઓ છે ભૌમિતિક આકૃતિઓ ના આ ભૌમિતિક આકૃતિઓના માપ સરખાવી શકાય નહીં, એના માપ ના સરખાવી શકાય એમ, આ એની બીજી મર્યાદા હતી। અને ત્રીજી મર્યાદા કે એક રેખા છે, એક લંબચોરસ છે, રેખા છે એને લંબચોરસમાં ઉમેરી ના શકાય, અને એવી રીતે ખૂણો છે તો એને પંચકોણ સાથે સરખાવી શકાય નહીં। રેખાની અંદર રેખા ઉમેરી શકાય, ખૂણાની અંદર ખૂણો ઉમેરી શકાય, પંચકોણ હોય તો એની અંદર બીજો પંચકોણ ઉમેરી શકાય, વર્તુળના ક્ષેત્રફળમાં બીજા વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરી શકાય, પણ રેખાની અંદર લંબચોરસ ઉમેરી શકાય નહીં એમ। એટલે જુદી જુદી ભૌમિતિક આકૃતિઓ છે તો એની અહીંયા એક સાથે ચર્ચા કરી શકાય નહીં, આ આ ત્રીજી મર્યાદા હતી એની, કે એક જ રેખાને એક જ રેખાને એક લંબચોરસમાં
लंबचौरसमां उमेरी शकाती नथी। उमेरी शकाती नथी एम अने अने तेज रीते अने तेज रीते खूणानी खूणानी एक पंचकोण साथे पंचकोण साथे कहेवानो मतलब सरखामणी करी शकाती नथी। सरखामणी करी शकाती नथी। हवे समझी लो आपणे मैं त्रिकोण लीधो। हवे आ त्रिकोण छे एनी बाजूनू माप दाखला तरीके आ समबाजु त्रिकोण छे धारो एनी बाजूनू माप मैं त्रण 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 लीधो तो आनी परिमिति गणीए तो आनी परिमिति नौ थाय। पण तमे बाजूमां पंचकोण लो एनी अंदर पांच बाजुओ आवे अने एनी त्रण 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 बाजुओ छे तो एनी परिमिति पंदर थाय। बराबर हवे आनी अंदर एक एक उमेरीए तो आनी परिमिति बार थाय अने आमां एक एक उमेरीए तो एनी परिमिति वीस थाय। એટલે સરખું સરખાવી શકાય નહીં એમ આ એની મર્યાદાઓ હતી। આ યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યોની આ ત્રણ મર્યાદાઓ છે। બરાબર હવે આપણે યુક્લિડની પૂર્વધારણાઓ જોવાની છે એ પછીના પીરિયડમાં જોઈશું। ઓકે।